આની અંદર એવું કહેવા માંગે છે કે આપણે કોઈ નોર્મલી પેઇન્ટિંગ જોઈ હોય, કોઈ કોઈ આ લાઈક આને પેઇન્ટિંગ બનાવી તો આપણે ત્યાં જઈને જોઈ શકીએ, ફોટો વિડીયો કરવા જોઈ શકીએ. પણ મેટાવર્સના યુઝથી શું થશે કે પેઇન્ટિંગ આપણે જોડે હશે, આમાં કેવું આર્ટિફિશિયલી દેખાય છે કે 3D પેઇન્ટ બનીને આપણે જોડે આવી ગઈ, એ લોકો એને જોઈ શકે, ચેક કરી શકે. જેમ આને પેઇન્ટિંગ પેલું પિક્ચરમાં લાઈક પેપરમાં બનાવી હોય તો પેપરમાં જઈને જોઈ શકીએ, પણ આને આપણે એક્ઝેક્ટ પેઇન્ટની અંદર આપણે જઈ શકીએ કે પેઇન્ટ કેવું બનેલું છે આની અંદર એ બતાવે છે. હાઉ ધ મેટાવર્સ ઇઝ ક્રિએટેડ, તો એના માટે બે ટેકનોલોજી છે, VR અને AR. VR એટલે વર્ચ્યુઅલ રિયાલિટી. જેમ આપણે તમને કીધું, VR પહેરી તમે કોઈ બી ગેમ રમી શકો, કાં તો કોઈ જગ્યાએ જઈ શકો. એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી આ એક એવી વસ્તુ છે કે જે આપણે રિયલ વર્લ્ડની અંદર આર્ટિફિશિયલ એલિમેન્ટ યુઝ થાય. સ્નેપચેટ કોઈ યુઝ કરતા હોય બધા, એની અંદર પેલો ડિગ્રો છે કે આવે છે, ટેબલ આપણે કેમેરો સ્ટાર્ટ કરી ટેબલ ઉપર રમતો હોય કે લાઈક ગમે તે. સો આની અંદર એવું કહેવા માંગે છે કે આપણે રિયલ વર્લ્ડની અંદર એ આર્ટિફિશિયલ એલિમેન્ટ એડ કરી શકીએ. અત્યારે પોકેમોન ગો નામની ગેમ છે જે ઘણા બધા રમીએ છીએ, એની અંદર કેવું હોય તો આપણે ગેમ રમતા હોય આગળ રસ્તો હોય, પણ આપણે ગેમની અંદર એવું આગળ કોઈ માણસ બી છે ને આગળ વસ્તુઓ ચાલે છે, અને એકચ્યુઅલમાં એવું કશું નહીં હતું. સો આ વસ્તુ એ બતાવવા આવે છે એને એની રિક્વાયરમેન્ટ. તો પહેલાં તો 5G સ્પીડ જોશે, આ વસ્તુ હશે, વર્લ્ડના ઘણા બધા પોપ્યુલેશન યુઝ કરશે, સો ઘણો ડેટા અપલોડ અપડેટ ડિલીટ કરવો પડશે, તો એના માટે નેટની જરૂર વધારે પડશે. મેઇનલી TB ની અંદર, ટેરાબાઇટની અંદર ડેટા યુઝ થશે, જેમ આપણે અત્યારે GB માં યુઝ થાય છે એટલે કે TB માં એના કરતાં વધારે થઈ શકે. સો એના માટે 5G સ્પીડની જરૂર પડશે, કારણ કે બહુ બધો ડેટા અપલોડ અપડેટ કરવા ડિલીટ કરવા માટે જોઈશે. ત્યાં ડિજિટલ કરન્સી, આપણે અત્યારે કેવું છે કે મની છે, પૈસા, આપણા પૈસા, બહારના પૈસા, કોઈ બી હોય. સો આપણે કોઈ વસ્તુ લેવી હોય તો આપણે પૈસા આપીને વસ્તુ લઈ શકીએ. તો રિયલ વર્લ્ડમાં તો આપણે એ કરી શકીએ, પણ વર્ચ્યુઅલ વર્લ્ડમાં બી એવું થઈ શકવાના ચાન્સીસ ઘણા બધા. સો આપણે કોઈ ડિજિટલ, ત્યાં કોઈ ડિજિટલ કરન્સી હશે કે જેના દ્વારા આપણે કોઈ વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર આપણે કોઈ પ્રોપર્ટી વસ્તુ લઈ શકીએ, તેના માટે ક્રિપ્ટો કરન્સી આવવાના ચાન્સીસ ઘણા બધા છે. કારણ કે અત્યારે ક્રિપ્ટો કરન્સીની હાઈપ બહુ વધારે છે. તમે ન્યૂઝ જોતા હોય તો ખબર છે કે હમણાં ક્રિપ્ટોના ભાવ 45 લાખ સુધી પહોંચેલા છે, અત્યારે 15 લાખ કે એ પ્રમાણે છે. તો ફ્યુચરમાં ક્રિપ્ટો કરન્સી આવવાના ચાન્સીસ બી ઘણા બધા. ધેન બ્લોકચેન, કોઈને ખબર બ્લોકચેન? તો બ્લોકચેન ની અંદર કેવું છે, પણ ડેટા બ્લોકચેન એક એવી વસ્તુ છે જે નંબર ઓફ એમાઉન્ટ મતલબ ટ્રાન્ઝેક્શન ડેટા સિક્યોર કરે. પણ એ બ્લોકચેન ની અંદર કોઈ ડેટા જલ્દી કોઈ લઈ ના શકે તો કોઈ ચેન્જ ના કરી શકે. બ્લોકચેન એવી વસ્તુ છે કે એક બ્લોક વાઇઝ હોય, એક બ્લોક ની અંદર ડેટા હોય, જેને આ બાજુ હેશ એટલે એક ટાઈપની ફિંગરપ્રિન્ટ, કંઈક એના દ્વારા જ પૂરી શકે. જેમ બીજી બાજુ બીજી ફિંગરપ્રિન્ટ હોય જે આગળના બ્લોકની હોય, એ પ્રમાણે આગળ આગળ ચાલતું રહે. એમ એટલે બ્લોકચેન એક એવી વસ્તુ કે જેની અંદર તમે ડેટા ઇનપુટ કરો એક વાર, તો ડેટા ચેન્જ ના થાય, રિમૂવ ના થાય, તો અપડેટ બી ના થાય, એક એ ડેટા સ્ટોર જ થઈ જાય. એન્ડ નોન ફંજીબલ ટોકન્સ NFT, આ એક ટાઈપની એવી ટોકન છે, જ્યારે આપણે કોઈ પ્રોપર્ટી લેવા ગયા હોય અત્યારે તો આપણે ટોકન આપીએ, તો આ ટોકન અમે આપીએ તો પ્રોપર્ટી આપણા નામે થઈ જાય. ધારો કે કોઈ મકાન હોય 10 લાખ, તો આપણે 1 લાખ રૂપિયા આપીએ તો આપણે ટોકન આપી દેવા, એ ટોકન આપીએ તો આપણને એક કે હા ચલો આ તમારું મકાન છે, તો પ્રોપર્ટી આપણા નામે કરવાના ચાન્સીસ ઘણા બધા. સો ફ્યુચરની અંદર આ વર્ચ્યુઅલ રિયાલિટીની અંદર મતલબ મેટાવર્સની અંદર આ વસ્તુ યુઝ થવાના ચાન્સીસ ઘણા બધા. જો ડિજિટલ એસેટ લાઈક પ્રોપર્ટી કઈ બી વસ્તુ આપણે ઓન કરી હોય તો આપણે કોઈ ટોકન આપીશું, NFT નામની ટોકન છે અત્યારે તો, પણ એના પછી ફ્યુચરમાં કોઈ બીજી ટોકન આવી શકે છે, તો એ આપણે એ આપીને આપણે ડિજિટલ એસેટ આપણે ઓન કરી શકીએ. NFT આ વસ્તુ અત્યારે ઇન્ડિયામાં 2-3 વાર યુઝ થઈ, કોઈ લાઈવ કોન્સર્ટ હતા સિંગરના, સો એ લોકોએ NFT દ્વારા પોતાના કોન્સર્ટની અંદર શું કહેવાય લાઈવ પરફોર્મન્સ કરી હતું. પ્લસ આપણે જે પૈસા આપીને જે જઈએ ને જગ્યાએ NFT ટોકન આપીને આપણે એ ત્યાં કોન્સર્ટમાં જઈ શકીએ. એના એડવાન્ટેજીસ ફર્સ્ટ જે મેં કીધું ઓગમેન્ટેડ રિયાલિટી, તો આની આર્કિટેક્ચર એન્જિનિયરિંગ એન્ડ મેડિકલ સાયન્સની અંદર સૌથી વધારે યુઝ થાય થવાના ચાન્સીસ ઘણા બધા. લાઈક બ્રેઇન, સમજો બ્રેઇનનું ઓપરેશન કરવાનું છે, તો આપણે કોઈ સ્ટુડન્ટ આપણે સ્ટુડન્ટ હોઈએ, બ્રેઇન ચેક કરવાનું તો કેવી રીતના ચેક કરવું, કોઈનું બ્રેઇન લાવવું પડે કાં તો કંઈ બી સ્ટફ ગમે તે. સો આની અંદર આપણે 3D એવું બ્રેઇન બનાવી શકીએ, 3D એવું કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ બનાવી શકીએ, એને આપણે જોઈ શકીએ, એને સમજી શકીએ, સમજાવી બી શકીએ. એન્ડ આર્કિટેક્ચર ને એન્જિનિયરિંગ, આપણે બિલ્ડિંગ બનાવવાની હોય તો આપણે 3D બનાવી શકીએ, અત્યારે યુઝ થાય જ છે મેઇનલી. પેલું કંઈક છે, શું નામ છે એનું, આપણે પર્સનલી ત્યાં જવું પડે, પ્રોપર્ટી જોવી પડે, આજુબાજુના એરિયા જોવું પડે. તેના
બીજું બધું પણ આની અંદર કેવું રહેશે કે મેટાવર્સની અંદર આપણે પોતાનો અવતાર ક્રિએટ કરીએ તો લાઈક તમે અવતાર મૂવી મેં તમને પહેલા કીધું કે એમાં કેવું પોતાનો અવતાર ક્રિએટ થાય છે એટલે પૂંછડી વાળો જે હોય છે એનો એનો અવતાર બીજા વર્લ્ડમાં ક્રિએટ થાય છે એવી રીતે આપણો કોઈ અવતાર આપણે ક્રિએટ કરી શકીએ જેમ પેલા વિડીયોમાં માર્ક ઝકરબર્ગે પોતાનો અવતાર ક્રિએટ કર્યો તો એ અવતાર ક્રિએટ કરીને આપણે પ્રોપર્ટીમાં જઈ શકીએ પ્રોપર્ટી જોઈ શકીએ આજુબાજુનો એરિયા જોઈ શકીએ અને આપણે પછી લેવું ના લેવું આપણા ઉપર ડિપેન્ડ પણ આપણે એ રીતે આપણે બીજી જગ્યાએ ગયા વગર એક જગ્યાએથી જોઈ શકીએ અને બધું ચેક કરી શકીએ એન્ડ ટ્રાવેલિંગ અત્યારે ટ્રાવેલિંગ બહુ કોસ્ટલી છે વિદેશ જવું હોય તો લાખોમાં ખર્ચા કરવા પડે હવે પાંચ ભાઈઓને બહાર જવું છે તો બહુ બધા પૈસા થાય પણ જો એમની જોડે વીઆર વીઆર હોય તો એ લોકો મેટાવર્સની ટેકનોલોજી યુઝ કરતા હોય તો પાંચ જણા એક જગ્યાએ ભેગા થઈને બહારની દુનિયા જોઈ શકે બહાર જઈ શકે બીજા વર્લ્ડની અંદર કાં તો કોઈ બી દેશમાં કોઈ બી જગ્યાએ જઈને બધું જોઈ શકે અને ટ્રાવેલ કરી શકે એને એજ્યુકેશન માટે આપણે એજ્યુકેશનમાં પહેલાં વાત થઈ પહેલાં વિડીયો કોલની થ્રી ડાયમેન્શનની તો એની અંદર કેવું છે કે એજ્યુકેશનની અંદર આપણા સૌથી વધારે રીસ થવાના ચાન્સીસ છે કારણ કે ટુડેની અંદર આપણે જ્યારે મોબાઈલની આપણે કોરોના હતો ત્યારે આપણે મોબાઈલની અંદર ભણતા લાઈક ટીચર ગૂગલ મીટ કાં તો ઝૂમની અંદર મીટિંગ બનાવે છે એને આપણે જોઈન કરીએ પછી મોબાઈલની અંદર ભણતા એ ટુ ડાયમેન્શનલ કહેવાય ખાલી આપણે જોઈ શકીએ સાંભળી શકીએ એના થ્રી ડાયમેન્શનલ વસ્તુ હશે તો પોત પોતાના અવતાર ક્રિએટ થશે ટીચર એમનો અવતાર ક્રિએટ કરશે આપણે આપણો અવતાર ક્રિએટ કરશું જેને વર્ચ્યુઅલી ક્લાસ હશે તે અંદર ટીચર ભણાવતા હશે ને આપણો આપણો અવતાર બેઠો હશે ભણતા હશે બધું જેમ આપણે રિયલમાં કરીએ એ પ્રમાણે વર્ચ્યુઅલની અંદર થશે ટ્રેડમિલ આવે દોડવાનું તો એ યુઝ કરતા હોય પણ આપણે એવું થાય કે ચલો બહાર તો જઈ શકવાના નહીં તો વીઆર યુઝ કરીએ કોઈ રસ્તો વિડીયો ઓપન કરી દઈએ તો આપણે એવું લાગે કે આપણે કોઈ રસ્તામાં છીએ અને દોડતા હોય એવું ફીલ થાય જસ્ટિન બીબર તમે ઓળખતા હશો સિંગર છે એને થોડા ટાઈમ પહેલા લાઈવ કોન્સર્ટ કર્યો હતો એની અંદર એને મેટાવર્સ યુઝ કર્યો હતો એને પોતાનો અવતાર ક્રિએટ કર્યો એ સ્ટેજ ઉપર હતો ત્યારે એને ગીત ગાયું અને ઓડિયન્સ બી એ રીતે મેટાવર્સથી પોતાનો અવતાર ક્રિએટ કરી ઓડિયન્સ એ કોન્સર્ટ સાંભળ્યો હતો આને ફાયદો એ થાય તો અત્યારે કોરોના લીધે પબ્લિક ભેગી થવાની નથી બરાબર સો આ વસ્તુનો યુઝ કરીએ તો જેટલી નંબર ઓફ પબ્લિક કોઈ કોન્સર્ટ કે કોઈ લાઈવ હોસ્ટ લાઈવ ચાલતું હોય તો એ જોઈ શકે અને એની અંદર રહી શકે ટૂંકું એમ આપણે 3D આપણે કોઈ પર્સનલી જોઈ તો શકવા નહીં મોબાઈલમાં છે પણ અહીંયા 3D નો યુઝ થશે તો આપણે કોઈ બૂટ લેવું હોય તો આપણે બૂટ એ લઈ આપણે પહેરી જોઈ શકીએ VR નો યુઝ કરતા આપણે કમ્પ્લીટ ફીલ થાય તો આપણે પહેરી યુઝ કરી શકીએ તેને એવું બી એક વેબસાઇટ વિશે શોપિફાય કરી જેને અત્યારથી સ્ટાર્ટ કરી દીધું છે તો આપણે એ વેબસાઇટ જેવી ઓપન કરીએ અને અંદર લોગિન કરીએ તો આપણે કોઈ એક મોલ હોય એ મોલની અંદર જઈને આપણે વસ્તુ ખરીદી શકીએ એમ સેલ્સમેનનો અવતાર હોય સેલ્સમેન આપણે સમજાવું આ વસ્તુના ફાયદા ગેરફાયદા આ વસ્તુની પ્રાઇસ આપણે જેવી ક્વેરી હોય કઈ આપણે લઈ શકીએ તેમ ડિસએડવાન્ટેજીસ તો ડિસએડવાન્ટેજીસ આની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે માર્ક ઝકરબર્ગ જ આ વસ્તુ સ્ટાર્ટ કરવાની સ્ટાર્ટ જો કે કરી દીધી છે અત્યારે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ નામ ઘણા બધા ચેન્જ થઈ ગયા મીઠા મીઠા આવવા માટે છે તો એને સ્ટાર્ટ કરી દીધું છે તો તમે ન્યૂઝ સાંભળ્યા હશે તો ફેસબુકમાંથી ઘણી વાર ડેટા ચોરી એન્ડ ડેટા લીક થયા છે સો ફ્યુચરમાં બી આના ચાન્સીસ ઘણા બધા કારણ કે નંબર ઓફ પીપલ યુઝ કરશે તો ડેટા એ લોકો ન્યૂઝમાં એવું બી હતું તો ફેસબુકે પોતાના એ ડેટા એ લોકોએ વેચ્યા બી છે પૈસાથી સો ફ્યુચરમાં બી એવા ચાન્સીસ ઘણા કે એ લોકો ડેટા વેચ્યા કાં તો ડેટા આપણે ચોરી થઈ શકવાના ચાન્સીસ ઘણા બધા દેન બધી મુવમેન્ટ આપણી ટ્રેક થાય આપણે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ દરેક મુવમેન્ટ ઉપર નજર રાખવામાં કંઈક આપણી થોડી ઘણી પ્રાઇવસી હોય જે બધી વસ્તુ આપણે શેર ના કરતા પણ જો આપણે યુઝ કરતા હોય તો આપણી બધી પ્રાઇવસી અને આપણી બધી જ મુવમેન્ટ ટ્રેક થાય દેન સૌથી બે સૌથી શું કહેવાય ડિસએડવાન્ટેજ મોટો માર્ક ઝકરબર્ગ એ ઓનર ઓફ ધ યુનિવર્સ અત્યારે જે માર્ક ઝકરબર્ગ બનાવવા માંગે છે વર્લ્ડની 60% પોપ્યુલેશન જો મેટાવર્સ યુઝ કરવા માંડે એ બી માર્ક ઝકરબર્ગે બનાવી છે તો એની અંદર કેવું થાય તો માર્ક ઝકરબર્ગ એ ભગવાન થઈ જાય કારણ કે વર્લ્ડની મતલબ 60% પોપ્યુલેશન યુઝ કરે તો માર્ક ઝકરબર્ગ જે ચાહે એ કરાવી શકે લાઈક આપણે એનાથી એડિક્ટેડ થઈ જઈએ કારણ કે જો મલ્ટિપલ ટાઈમ યુઝ કરતા રહીએ આપણે તો પછી આપણે એને એડિક્ટ થઈ જઈએ તો આપણે એના વગર ચાલે નહીં
એક અમુક તમે લોકો જોતા છો ગેમ રમતા હોય તો ગેમથી એડિક્ટ થઈ જાય, બીમાર થઈ જાય, તો આપણે આનાથી એડિક્ટ થઈ જઈએ તો પછી એ ગોડ બની જાય મેટાવર્સનું. એ ચાહવા એ થઈ શકાય, એ ચાહવા તો બદલી શકાય, ચાહવા તો ચેન્જ કરી શકાય, મતલબ કાઢી શકાય ઘણું બધું. મતલબ આપણે રિયલ દુનિયામાં તો આપણે ભગવાનને માનીએ છીએ, બધા પોતાના ભગવાનને માનતા, પણ એકચ્યુઅલ જોવા જઈએ તો કોઈ એવું ભગવાન નહીં, તો આપણે કોઈ એવું માણસ બી નહીં કે જે આપણે નથી કે તમે આ કરો તો આપણે એ કરીએ. પણ આની અંદર કેવું, આમાં જે કરવાનું આપણે વર્ચ્યુઅલ અવતાર હશે, આમાં જે કરવાનું થશે એ જે કહેશે આપણે એ જ કરવું પડશે. સો આ એક મોટો ડિસએડવાન્ટેજ છે. એન્ડ ફાઇનાન્શિયલ રિસ્ક, ફાઇનાન્શિયલ રિસ્કમાં એવું છે કે આપણે, મેં પહેલા વાત કરી પ્રોપર્ટી લીધી હોય, સો આપણે $100 કોઈ પ્રોપર્ટી લીધી, પણ અત્યારે આપણે કોઈ પ્રોપર્ટી લઈએ પૈસાથી, બરાબર, એક પ્રોપર્ટી વેચીએ તો એના ભાવ આવે ના આવે કોઈ ચાન્સ નહીં. તે એવી જ રીતે આની અંદર બી એવું વસ્તુ રહેવાના ચાન્સીસ 100%. જો મેં કોઈ પ્રોપર્ટી લીધી $100 અને મારે આને વેચવી છે, પણ આને એની પ્રોપર્ટી $90 જોવે છે, તો મને $10 નુકસાન થવાનું, અને બીજા એવા હશે કે જેને એનાથી ઓછી પ્રાઇસમાં જોવે છે, તો આપણે મેં $100 જે ઇન્વેસ્ટ કર્યા હોય એ તો મારા ફેલ જવાના. સો આપણે આની અંદર કેવું હોય, રિયલ લાઈફમાં કોઈ બેંકમાં તમે લોન લીધી હોય તો 1-2-3 હપ્તા બાઉન્સ થાય, પછી ધીમે ધીમે તમારી ક્રેડિટ ડાઉન થવા માંડે. સો વર્ચ્યુઅલ વર્લ્ડની અંદર બી એવું થવાના ચાન્સીસ ઘણા બધા, કે તમારી ઇન્વેસ્ટમેન્ટની ક્રેડિટ ડાઉન થઈ શકે, મનીની ક્રેડિટ ડાઉન થઈ શકે. દેન સૌથી મોટો ડિસએડવાન્ટેજ ડિસકનેક્ટ વિથ વર્લ્ડ. જો આપણે એ વસ્તુ યુઝ, મેં કીધું 60% પીપલ જો યુઝ કરવા માંડે તો મોસ્ટલી બધા એડિક્ટેડ જ કહેવાય, તો પછી આપણે રિયલ વર્લ્ડ જોડેથી કનેક્ટિવિટી તૂટી જાય. સો આપણે ફ્રેન્ડ્સ ફેમિલી જોડે તો આપણે વર્ચ્યુઅલી જ મળવાના, પણ રિયલ લાઈફમાં જે મળવાનો આનંદ આવે એ ના લઈ શકીએ. દેન પછી આપણે કોઈ એન્વાયરમેન્ટનું વસ્તુ રહ્યું, તો એન્વાયરમેન્ટનું જે હોય આપણે એન્વાયરમેન્ટનું ધ્યાન ના રાખી શકીએ, તો બહારની દુનિયામાં શું ચાલે છે આપણે કોઈ ધ્યાન ના રાખી શકીએ, કારણ કે આપણે આપણા ધૂનમાં હોઈએ. આપણે વર્ચ્યુઅલ આપણી રીતે જ ઇમેજિન કરીએ કે આ જ આપણું વર્લ્ડ છે, બહાર કોઈ બીજું વર્લ્ડ છે જ નહીં, તો આપણે પછી એની અંદર જ રહીએ. સો આ સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે આ વસ્તુનું, કે જો આ વસ્તુ આવશે તો આ વસ્તુ થવાના ચાન્સીસ ખરેખર, આપણે નેચરને નુકસાન થાય, નેચરનું કોઈ ધ્યાન ના રાખે, બધા એક વસ્તુ મતલબ બધા એક જ ટેકનોલોજી યુઝ કરે, તો બહારની દુનિયાનું કોઈ ધ્યાન ના રાખશો, ડિસકનેક્ટના ચાન્સીસ બહુ બધા છે. ભાઈ થેન્ક યુ સો મચ. એન્ડ બીજી વાત, આપણે એશિયાની અંદર સૌથી પહેલી વાર કોઈ મેટાવર્સનો યુઝ થયો હતો હૈદરાબાદની અંદર. હમણાં એક મેરેજ હતા, જે ફિમેલ લેડીઝ મતલબ જે લેડીઝ હતી એના મમ્મી પપ્પા ઓફ થઈ ગયા હતા, તો એ લોકોએ મેટાવર્સનો યુઝ કરીને અવતાર, એમના મમ્મી પપ્પાનો અવતાર ક્રિએટ કર્યો. દેન એ લોકોએ એમના મેરેજ એ રીતે કર્યા કે એમના મમ્મી પપ્પાએ બધું કન્યાદાન જે બી થતું હોય આપણા રીતિ રિવાજ પ્રમાણે એ પ્રમાણે કર્યું, એટલે આનો મિનિંગ, આનો મતલબ એડવાન્ટેજ આપી થાય, કે આપણે જે માણસ ના હોય આપણે એને બનાવી શકીએ, મતલબ એનો અવતાર ક્રિએટ કરીને આપણી જોડે રાખીએ, આપણે ફીલ કરી શકીએ. સો આ બી એક મોટો એડવાન્ટેજ છે. થેન્ક યુ સો મચ.